सर हम स्कूल जाओगे या समय धीमे धीरे जाता है, जवाहरलाल तो जल्दी जाता जाता है। चलो गति ऊर्जा का सूत्र पहले भाई लोग, गति ऊर्जा E के बराबर एक तृतीयांश एम वी स्क्वायर स्टार हो, गति ऊर्जा का सूत्र तो आरोप आपने गति ऊर्जा पदार्थ की गति ने कारण जो बधु नहीं लगते गाणितिक स्टेप लखीश बधा એટલે સાંભળજો તમે પદાર્થ ની ગતિ મેં તો આપણા લખાયેલું છે ત્યાં ઈઝી ભાષા એ જ બોલું છું પણ આમાં એક એક વાક્ય નથી લખતો અત્યારે ઝડપથી બીજા બે ચાર સવાલ લેવા એક પદાર્થ ની ગતિ ને કારણે તેનામાં રહેલી ઊર્જા ને પદાર્થ ની ગતિ ઊર્જા કહેવામાં આવે છે ઈ કે કાઇનેટિક એનર્જી કાઇનેટિક એટલે ગતિ ને એનર્જી એટલે ઊર્જા એને ગતિ ઊર્જા કહેવામાં આવે ચલો હવે આગળ ધારો કે कोई एम दड़ नो पदार्थ स्थिर पदार्थ पर एफ जेटला वेग थी पर कोई एम दड़ ना स्थिर पदार्थ पर एफ जेटलू बल लगाड़ता बलनी दिशा में एफ जेटलू स्थानांतर करे छे અને v જેટલો વેગ પ્રાપ્ત કરે છે શું બોલો ખબર પડી ગઈ કોઈ પદાર્થ સ્થિર સ્થિતિમાં છે અને એના પર આપણે f જેટલું બળ લગાડ્યું અને f જેટલું બળ લગાડ્યું અને એ પદાર્થ પર f બળ લાગ્યું એટલે એ ગતિમાં આવે ગતિમાં અને બળની દિશામાં આપણે બળની દિશામાં જ વાત કરીએ 9મા 10મા ધોરણમાં બળની દિશામાં f જેટલું સ્થાનાંતર એને કર્યું અને એનો વેગ વધીને કેટલો થયો v થયો પહેલા સ્થિર સ્થિતિમાં તો હવે વેગ વધીને v થાય છે पदार्थ पर बल लाग्यु पदार्थ पर कार्य 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 बराबर बल गुणिया बल की दिशा में थतु स्थानांतर माटे कार्य w बराबर f into s सेलू हतु आपणु हवे बीजो पॉइंट पदार्थ पर बल लागता न्यूटन की गति नो बीजो नियम W बराबर F into S F ની જગ્યાએ M A into S W થયું પરિણામ 3 હવે આપણે 8મા ચેપ્ટરમાં અચળ પ્રવેગી ગતિના સમીકરણ ભણ્યા છે યાદ હોય તો અચળ પ્રવેગી ગતિના સમીકરણ પ્રમાણે 2as is equal to v square minus u square હવે f ની વેલ્યુ લેવી છે એટલે 2a ને નીચે લઈ જઈશું v square minus u square upon 2a પરિણામ 4 પરિણામ 4 પરથી f ની કિંમત પરિણામ 3 માં મૂકતા આમાં આમાં મૂકી દઈએ परिणाम चार पर थी एस नी कीमत हाँ एस नी मुको तो ही चाले एस नी मुको चौपड़ी में एस नी मुके लीजिए मैं लगा रही तो तेरे एस नी मुके लीजिए ए चाले हरी बेन नी तेरी जो नहीं जगह अपने चौपड़ी मुझे एक लोग ये रिक्त हो एस नी कीमत परिणाम थोड़ा मां मुक्ता तो परिणाम थोड़ा पुरा हो तो डबल्यू बराबर एम ए एस एस की जगह कीमत मुकी दू छू लाओ थे डबल्यू बराबर एम ए वी स्क्वेर माइनस यू स्क्वेर अपॉन टू ए ए उड़ी गया आप उड़ा ना पड़े एक आप एस की कीमत मुकी दी शु कर खबर पड़ गया डबल्यू बराबर एम इन टू वी स्क्वेर माइनस यू स्क्वेर अपॉन टू परिणाम पांच परिणाम पांच में यू बराबर जीरो लेता केम यू जीरो स्थिर स्थिति में आता बता u बराबर जीरो लेता कारण के स्थिर स्थिति w बराबर m v स्क्वायर माइनस जीरो स्क्वायर अपॉन टू w बराबर m आ जीरो लखवानी कोई जरूर नहीं એટલે v स्क्वायर आवर અને આને આપણે આવું લખવું હોય તો w કાર્ય w બરાબર એક દૂતિયાંશ એમ વી સ્ક્વેર પરિણામ છ પરિણામ છ એવું કહે છે કે એમ દળના પદાર્થને વી વેગ જેટલો ગતિ કરાવવા માટે તેના પર એક દૂતિયાંશ એમ વી સ્ક્વેર જેટલું કાર્ય કરવું પડે અને આ કાર્ય પદાર્થની ગતિ ઉર્જામાં રૂપાંતરિત થાય છે એટલે જેટલું કાર્ય હોય
એટલી જ ગતિ ઉર્જા હોય એટલે કાર્ય ડબલ્યુ બરાબર ગતિ ઉર્જા ઈ કે એટલે ડબલ્યુ જગ્યા ઈ કે લખો તો જવાબ પતી ગયો એમ ગણના પદાર્થને બી જેટલા વેગથી ગતિ કરાવવા એક તૃતીયાંશ એમ બી સ્ક્વેર જેટલું કાર્ય કરવું પડે છે આ કાર્ય ડબલ્યુ ગતિ ઉર્જા ઈકે જેટલું થાય છે માટે કાર્ય ડબલ્યુ બરાબર ગતિ ઉર્જા ઈકે આ સરળ ભાષામાં મેં જવાબ લખ્યો સાત માટે ગતિ કાર્ય ડબલ્યુ એટલે ગતિ ઉર્જા ઈકે સીધું લખો તો ચાલે એમ દળ નો પદાર્થ અને વી જેટલો વેગ ધરાવતો તેની ગતિ ઉર્જા એક દૂતીયાંશ એમબી સ્ક્વેર છે ખબર પડી ગઈ બધાને કે ના ખબર પડી હવે આપણે સ્થિતિ ઉર્જા વાળો જવાબ લઈએ યુ બરાબર એમ જી એચ જો યાંત્રિક ઉર્જા વાળું કોણે બોલી જવું છું તમારે જે સ્કૂલ માં છે એ આખો આ તમારે દસમા પાઠ ના ક્રમાંક મોસ્ટ એમ્પ્ટી છે અને પછી ગુરુત્વાકર્ષણ ના નિયમ વાળો લઈ લઉં છું ન્યૂટન ની ગતિ ના નિયમો વાળો તમારે ભાઈ બીજું કઈ શીખવાનું હોય નવું શીખવાનું હોય તમારે ચાર્જ ને એ બોલી જાઓ પછી આ લોકો નું ચાલુ કરો કારણ કે તમારે નવમો ને આઠ દસમો પાઠ નથી કોઈ પદાર્થ એમ દળ નો છે એને એચ ઉંચાઈએ લઈ જવામાં આવે છે તો તેની સ્થિતિ ઉર્જા એમ થી એચ દૂર છે એવું સાબિત કરવાનું કોઈ પદાર્થ જમીન પર પડે એમ દળ એની પ્રારંભિક અવસ્થા સ્થિર સ્થિતિ પછી એને બળ આપીને એને એમ ઉંચાઈએ લઈ જવામાં આવે એટલે એની પર કાર્ય કરવું પડે કાર્ય બરાબર ડબલ્યુ કાર્ય ડબલ્યુ બરાબર એફ ઇન્ટુ એચ એફ ની જગ્યાએ આપણે એમ એ લખીએ એમ એ અને એસ એમ એ એસ અને અહીંયા ગુરુત્વાકર્ષણ બળની દિશા વિરુદ્ધ દિશા દિશા ગમે તો હોય એના પર કાર્ય કર્યું કેવાય અહીંયા આપણે દિશાની વાત કરતા નથી એટલે એની જગ્યાએ આપણે જી લખીશું એટલે એમ જી એસ પણ એસ એટલે અંતર અંતર એટલે ઊંચાઈ એટલે એસ ની જગ્યાએ એચ લખીશું ડબલ્યુ બરાબર એમ જી એચ માટે જેટલું કાર્ય થયું એસ એમાં રૂપાંતર થયું સ્થિતિ ઉર્જા યુ બરાબર એમ જી એચ ખબર પડી ગઈ અહીંયા શું કરું છું કોઈ પદાર્થ અહીંયા પડ્યો છે ઈપી નો મતલબ ગુરુત્વ સ્થિતિ ઉર્જા હા અને અહીંયા જાય ઊંચાઈ એચ કોઈ એમ દળ નો પદાર્થ જમીન પર છે એને એચ ઊંચાઈએ લઈ જવા માટે તેના પર કાર્ય કરવું પડે છે કાર્ય ડબલ્યુ બરાબર બળ ગુણ્યા બળની દિશામાં થતું સ્થાનાંતર કામ કરીએ તો એનું ચિહ્ન કેવું લેવું પડે માઇનસ એવું લખવું પણ પછી નીચે એક નોંધ લખવી પડે કે અહીં દિશા ની જોવાની નથી એટલે આપણે માઇનસ લેતા નથી એના પર ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ કાર્ય કરવું પડે કૌંસમાં અહીં દિશાને ધ્યાનમાં લેવાની નથી એટલે માઇનસ બાકી આ માઇનસ કરવું પડે તમારે એવું જ્યારે દાખલો ગણતો નહીં ન્યૂટનની ગતિના બીજા નિયમ પ્રમાણે એફ બરાબર એમ એ એટલે એફ બરાબર એમ જી કારણ કે પ્રવેગ એ કે ગુરુત્વ પ્રવેગ જી છે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં કામ કર્યું હોય એટલે પ્રવેગ ના આવે એની જગ્યાએ શું આવે ગુરુત્વ એફ બરાબર એમ જી પરિણામ બે ની કિંમત પરિણામ એક માં મુકતા ડબલ્યુ બરાબર એફ ઇન્ટુ એસ એફ ની જગ્યાએ આપણે લખી નાખ્યું એમ જી ડબલ્યુ બરાબર એમ જી એસ
परिणाम त्रण, परिणाम त्रण में एस बराबर ऊंचाई एच मुक्ता, डब्ल्यू बराबर एम जी एच, वाक्य लखवानु एम दर धरावता पदार्थ एच ऊंचाई हो एमजीए जूल जेटलू कार्य करव पड़े जे पदार्थनी गुरुत्वीय अथवा स्थिति ऊर्जा को गमे जाए स्थिति ऊर्जा में रूपांतरित थाय छे। माटे कार्य डब्ल्यू बराबर स्थिति ऊर्जा यू, अहींया पदार्थी ऊर्जा एमजीएच खबर पड़ी गई बधाने बने जवाब पती गया। यांत्रिक ऊर्जा वालों जवाब बोली जाओ, यांत्रिक ऊर्जा कौन ગયા નો જે તમે કહ્યું ગતિ ઊર્જા એટલે સ્થિતિ ઊર્જા વત્તા ગતિ ઊર્જા ની યાંત્રિક ઊર્જા કહેવાય આપણે એમ કહીએ કે લેપટોપ અહીંયા પડ્યું છે તો એનામાં ઊર્જા છે તો કે હા છે કઈ છે તો કે સ્થિતિ ઊર્જા ગતિ ઊર્જા એ પણ ઝીરો છે પણ એની સ્થિતિ ઊર્જા છે 10 લાખ રૂપિયા 25 એકમ છે તો 25 ગતિ ઊર્જા પચીસ વત્તા ઝીરો એટલે જવાબ કેટલો આવશે યાંત્રિક ઊર્જા પચીસ હવે લેપટોપ નું ચેન્જ કરી તો મેં એની પર કાર્ય કર્યું એટલે એની સ્થિતિ ઊર્જા ઘટી અને આ પદાર્થ ઊંચે ગયો એટલે એની ગતિ વધી એટલે એની ગતિ ઊર્જા માં વધારો થયો સ્થિતિ ઊર્જા ઘટી વધી તો આમાં આપણે એમ સમજીએ કે અત્યારે 25 વત્તા 0 એટલે 25 હતું હવે આટલે ઊંચાઈ લઈ ગયા ત્યારે એની સ્થિતિ ઊર્જા 15 થઈ અને ગતિ ઊર્જા 10 થઈ અને ગતિ ઊર્જા 10 થઈ બંનેનો સરવાળો કરો 25 હવે એને અહીંયા સુધી લઈ જાવ એક્ઝેક્ટ અહીંયા સુધી તો ત્યાં આગળ એની સ્થિતિ ગતિ ઊર્જા 25 સ્થિતિ ઊર્જા 0 રહે 25 હોતા 0 બરાબર 25 આમ દરેક ક્ષણે દરેક જગ્યાએ સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જાનો સરવાળો હંમેશા અચળ રહે જેને યાંત્રિક ઊર્જા કહેવાય જવાબમાં 25 0 ના રહે આપણે આવું લખવું પડે કોઈ પદાર્થ જમીન પર ગતિ ઉર્જા એટલે કે યાંત્રિક ઉર્જા એ મહત્તમ હોય છે। હવે એક પદાર્થ ને આપણે ધીમે ધીમે એ ઊંચાઈ લઈ જવામાં આવે ત્યારે તેની ગતિ ઉર્જામાં વધારો થાય છે અને સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય છે, પરંતુ કોઈ પણ ક્ષણે કોઈ પણ સ્થાને ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા નો સરવાળો હંમેશા અચળ રહે એટલે કે યાંત્રિક ઉર્જા અચળ રહે। હવે એક પદાર્થ ને એચ ઊંચાઈએ લઈ જઈએ છે તો એચ ઊંચાઈએ લઈ ગયા પછી તેની સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જા વધતી ગઈ ને સ્થિતિ ઊર્જા ઘટી ગઈ છે અને ઉપર જાય ત્યારે પાછી સ્થિતિ ઉર્જા કેટલી થઈ ગઈ મહત્તમ અને ગતિ ઉર્જા 0 થઈ, ખબર પડી ગયા ને। અને હવે એ પદાર્થ ને મુક્ત પતન કરવા દઈએ તો ધીમે ધીમે એની ગતિ ઉર્જામાં ઘટાડો ગતિ ઉર્જામાં વધારો થાય અને સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય, એ પદાર્થ જમીન પર આવશે ત્યારે એની ગતિ ઉર્જા 0 અને ગતિ ઉર્જા મહત્તમ થશે અને સ્થિતિ ઉર્જા 0। આપણે આ મુક્ત પતન કરાવીએ, જો તમે આ પદાર્થ પડ્યો છે એની વાત નથી કરતા, જયારે આને આમ કરી આમ છોડી દઈએ ત્યારે જયારે અહીંયા ટચ થાય ત્યારે શું મહત્તમ થયો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા 0। પડ્યો રે ત્યારની વાત નથી કરતા, આપણે જયારે ટચ થાય ત્યારે અને અમે જયારે આમ એચ ઉકેલી લઈ જઈએ ત્યારે શું મહત્વ હોય સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જા 0। પછી એમ નીચે લઈએ એમ ગતિ ઉર્જા વધતી જાય સ્થિતિ ઉર્જા ઘટતી જાય સરવાળો વધતો ખબર પડી ગઈ। એમ ફોટો પાડી લેજો કાલે ક્યાં જો પછી તો પછી તો ફોન બંધ કરી કોઈ સ્કૂલે જવાનું છે ફોટો પાડી લઉં આખો પાડી લેલા કાલે ઝાંખા ઝાંખા બહુ બધા બૂમો પાડે એવું નહીં કરવાનું।
જોઈને બરાબર મેં હું ફોટો પડ્યા પછી પાંચ વાર પૂછું બરાબર છે બરાબર તો તે કીધું હા એકદમ સરસ તારી પાર્ટીમાં એવા ફોટા આવે શું કરે ચલો હવે ન્યૂટનની ગતિનો બીજો નિયમ પછી સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો નિયમ એ બે પહેલા જોઈએ તમારે જે ભાઈ હતી પાવર ગુણ હા બોલ 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 એક એચપી વાળો 746 વોલ્ટ હા એ બતાવી દઈએ નવ ચિત્રમાં બીજું કઈ બોલી જાઓ પહેલા કારણ કે તમે પછી એસાઇનમેન્ટ ચાલુ કરી દો આ લોકોનું હું વિજ્ઞાન કરેલું જે બાદ એ તમારે ચેપ્ટર નથી એટલે અને તમારે ભણવું હોય તો મને વાંધો નથી એ જવા ચલો આપણે તારે પાવન પાવન પી બરાબર કાર્ય છેદ માં સમય આ કોમન સૂત્ર થઈ ગયું પી બરાબર ડબલ્યુ અપોન આવું થઈ ગયું આપણે અને એકમ વોટ અને એકમ જૂલ અને એકમ સેકન્ડ વોટ બરાબર જૂલ પ્રતિ સેકન્ડ ત્યારે આમાં શું શીખવું છે એક એચપી વાળા 746 વોટ એવું શીખવું છે એની વાત કરે ને જો ભાઈ વધ્યાની એક વોટ બરાબર એક જૂલ પ્રતિ એક સેકન્ડ એક સેકન્ડમાં જો યંત્ર એક જૂલ કાર્ય કરે તો તેનો પાવર પાવર નું બીજું નામ કાર્ય ત્વરા પણ કહેવાય હું ત્વરા એટલે સમય તેનો પાવર એક વોટ છે તે એમ કહેવાય જેમ વોટ ની યાદ માં એનો એકમ વોટ આપણે વરાળ યંત્ર ના શોધક આટલું ખબર પડી ગઈ ભાઈ હવે જો પાવર નો મોટો એકમ હોર્સ પાવર એચપી છે એક એચપી બરાબર 746 વોટ આવું છે મારે અહીંયા 746 જવાબ લાવવો પડે અહીંયા અને બદલ તો નહીં અહીંયા શું થાય 746 છે મેં એ કરો એટલે 746 થઈ જાય ને ભાઈ હું એમ કહું તો આવું લખી શકું એક એચપી પછી 746 વોટ બરાબર 746 જૂલ છેદમાં અને વ્યાખ્યા આવડી ગઈ એક સેકન્ડમાં યંત્ર 746 જૂલ કાર્ય કરે તેનો પાવર 746 વોટ એટલે કે એક એચપી છે તેમ કહેવાય બ્રિટિશ પદ્ધતિનો એકમ છે એક યુનિટ બાદ 37 લાખ જૂલ તો કરાવી દઉં ને ચલો ભાઈ હવે સારી એક સેકન્ડ માં જે યંત્ર એક જૂલ કાર્ય કરે તો તેનો પાવર એક વોટ છે ચલો ભાઈ હવે ન્યૂટન ની ગતિ નો બીજો નિયમ લખી એફ બરાબર એક ન્યૂટન બળની વ્યાખ્યા આપો તો આમાં પાંચ સવાલો લઈ લીધા બીજા એક ન્યૂટન બરાબર 10^5 ઘાત ડાઈન સાબિત કરો બધું લઈ લીધું જી જી નો તફાવત આવવાનો દળ વજન નો તફાવત આવવાનો બે માંથી એક તો ફિક્સ જ કહી દઉં ન્યૂટન ની ગતિ નો બીજો નિયમ પદાર્થ ના વેગમાન માં તથા ફેરફાર નો સમય દર તેના પર લાગતા અસંતુલિત બળ જેટલો અને બળ ની દિશામાં હોય છે એટલે એફ બરાબર એમ એ તારવવાનું ધારો કે કોઈ એમ દળ ધરાવતો પદાર્થ સૂર્ય પથ પર યુ જેટલા પ્રારંભિક વેગથી ગતિ કરે ટી સમયમાં તેનો અથવા પ્રયોજન ગતિ કરીને અચળ બળ એફ ની અસર હેઠળ તેનો વેગ વી પ્રાપ્ત થયો પ્રારંભિક વેગમાન પીઆઈ બરાબર એમ યુ અંતિમ વેગમાન પી પીએફ આ લોકો પી ટુ લખે આપણે પીએફ લખીએ એમ વી ટી સમય તથા વેગમાન નો ફેરફાર ડેલ્ટા પી બરાબર પી ટુ માઇનસ પી વન અથવા પીએફ માઇનસ પીઆઈ ડેલ્ટા પી બરાબર એમ વી માઇનસ એમ યુ
એમ કાઉન્સમાં વી માઇનસ બધા વિકમાં થતો ફેરફાર છે એકમાં સમય એટલે ચલો ધ્યાન નિયમ પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર દર એટલે ભાગાકાર ગુણોત્તર પદાર્થ પર લાગતા અસંતુલિત બાહ્ય બળ જેટલો હોય છે લખ્યા ભાઈ જવાબ જૈન કેટલા લખ્યા 100% લાવ્યો છું હા મને બતાવી દેજો ભાઈ કાલ મેં તારી મમ્મી તો ખૂબ ના માને મને કહી દે ફોન કરો તો હા નથી કેમ માનતો હું તો એટલે મોટા બહુ થઈ ગયા ચાલો કોલેજમાં આવી ગયા તો પછી પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર એ પદાર્થ પર લાગતા અસંતુલિત બાહ્ય બળના સમપ્રમાણમાં હોય લોકો સમપ્રમાણ એટલે આપણે સમપ્રમાણ જોજો ભાઈ જેટલા એકમ સમયમાં પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર પદાર્થ પર લાગતા સેમ વસ્તુ અનુમત મેં શું કીધું ભાગાકાર ગુણોત્તર છેદમાં સમય અને આપણે શું કહીએ એકમ સમય પદાર્થ પર લાગતા અસંતુલિત બાહ્ય બળ ના સમપ્રમાણમાં હોય છે બસ થઈ ગયું ભાઈ એકમ સમય શબ્દ વાપરતો નોટમાં એટલે અને અત્યારે જે આ લોકો લખે છે પેલી શું કે વધારે સારી ભાષામાં લખે છે ગણિતની ભાષામાં એકમ સમયમાં પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર એ પદાર્થ પર લાગતા અસંતુલિત બાહ્ય બળના સમપ્રમાણમાં હોય છે એટલે હું ગુજરાતીમાં લખું હવે અહીંયા હવે અસંતુલિત શબ્દ નથી લખતો બાહ્ય બળ એટલે અસંતુલિત જ હોય સંતુલિત હોય તો આપણે કઈ અસર જ નથી કરવાની એવું બાહ્ય બળ સમપ્રમાણમાંથી કોના વેગમાનમાં થતો ફેરફાર એકમ સમય છે એકમાં સમય થઈ ગયું આટલું ખબર પડે બધાને બાહ્ય બળને આપણે એફ લઈ ચલો છે ફેરફારને વિજ્ઞાનમાં ડેલ્ટા કહેવાય અને આ વેગમાન એટલે પી આ પાવરનો પી હતો આ વેગમાનનો છે બંને અલગ વસ્તુ છે અને આ વોટને ડબલ્યુ વોટને બી ડબલ્યુ લખાય કાર્યને પણ ડબલ્યુ લખાય વજનને પણ ડબલ્યુ લખાય એટલે હું ગુજરાતીમાં લખું કશું આ એફ ચલે છે વેગમાનમાં થતો ફેરફાર ફેરફાર એટલે ડેલ્ટા કહેવાય વેગમાન એટલે પી કહેવાય સમય એટલે થઈ ગયું ખબર પડી સારું તારા દળમાં કેટલો ફેરફાર થયો તો તારું પહેલા દળ હતું 45 કિલો હવે દળ થયું આમ વેકેશન જેવું લાગ્યું એટલે 50 કિલોગ્રામ થયું કેટલો ફેરફાર થયો 5 કિલો એટલે શું થયું દળમાં થતો ફેરફાર કેવી રીતે કર્યો અંતિમ દળ ઓછા પ્રારંભિક દળ 50 કિલોગ્રામ ઓછા 45 કિલોગ્રામ એટલે પાણી અહીંયા કોનો ફેરફાર છે વેગમાનમાં થતો ફેરફાર જો મે અહીંયા ધ્યાન અંતિમ વેગમાન ઓછા પ્રારંભિક વેગમાન છેદમાં સમય એફ ચલે છે વેગમાન એટલે પી અંતિમ એટલે ફાઇનલ વેગમાન એટલે પી પ્રારંભિક એટલે ઇનિશિયલ ખબર પડી ગઈ આટલી હવે અહીંયા તમને નોંધ લખીને આપું એટલે તમને ઈઝી પડે નોંધ વેગમાન એટલે શું પણ દર ગુણ્યા વેગ એમાં આપણે ઉદાહરણ પણ આપ્યું હતું ભણાવતી વખતે કે હું હાથમાં એક પેલી બંદૂકની ગોળી લઈ લઉં અને તમને ગભરા આમ મારવા દઉં તમે શું કશું નહીં છે કશું પણ એ જ બંદૂક લઈને હું તમારી સાથે આમ કરું તો વેગમાન ટ્રક છે ટ્રક એ ઉભી રહી છે અને તમારી બાજુમાં
તો તમને બીક નહીં લાગે. પણ એ જ ટ્રક ધીમે ખાલી પેલો સેલ મારે ચાલુ કરશે, સેજ આગળ હશે એટલે તમે હટી જશો. કેમ? કારણ કે એનું દળ સૌથી વધારે હતું પણ વેગ ઝીરો હતો એટલે વેગમાન કશું ના આવે. હવે એનો વેગ વધ્યો એટલે એનું વેગમાન પણ વધ્યું. વેગમાન નું સૂત્ર હોય દળ ગુણ્યા વેગ. હવે આપણે અહીંયા કયો વેગમાન છે? અંતિમ વેગ. એટલે અહીંયા શું લખાય? અંતિમ વેગમાન ઓછા પ્રારંભિક. અંતિમ વેગમાન બરાબર અહીંયા આવું લખાય. અહીંયા પાછી નોંધ લખી નાખું તમને. અંતિમ વેગમાન બરાબર દળ ગુણ્યા અંતિમ વેગ. પ્રારંભિક વેગમાન દળ ગુણ્યા પ્રારંભિક વેગ એટલે પીઆઈ બરાબર એમ ઇન્ટુ યુ. આ બધું અહીંયા લખી નાખીએ. એફ ચલે છે આવું હતું પીએફ માઇનસ પીઆઈ અપોન ટી. એફ ચલે છે પીએફ ની જગ્યાએ એમ બી, આની જગ્યાએ એમ યુ, આની જગ્યાએ ટી. F ચલે છે M કોમન, B માઇનસ U અપોન T. F આપણો વેગ અહીંયા પેલા ઇક્વલ ટુ કરી કેમ મૂકી દીધી કે શૂન્યતર અચળ છે, શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા. હા એમાં ફિક્સ જ હતી. હમણાં આવશે સાબિત થઈ. ખબર પડી ગયા કે આનો મતલબ શું થાય? માટે પદાર્થના પદાર્થ પર લાગતું અસંતુલિત બાહ્ય બળ એ પદાર્થના દળ અને પ્રવેગના ગુણાકાર જેટલું હોય છે. એની જોડે જોડે એમ બરાબર એમ એ સાબિત થઈ ગયું આપણું. F બરાબર એમ એ અનુ એકમ ન્યૂટન, અનુ એકમ કિલોગ્રામ, અનુ એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. માટે 1 ન્યૂટન 1 કિલોગ્રામ ઇન્ટુ 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અને આ પરથી આપણે 1 ન્યૂટન બળની વ્યાખ્યા આપી દીધી. જો તમને 1 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થમાં 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરવા દળ ગુજરાતી બળ દળ ગુણ્યા પ્રવેગ એક મીટર પ્રતિ સેકન્ડ પર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરવા જરૂરી બળને 1 ન્યૂટન બળ કહે છે. સમજ પડી ગઈ ભાઈ? આ પણ બધું આ પણ સાબિત કરીને આપી દઉં. નોર્મ F બરાબર M. આ 1 ન્યૂટન, આ 1 કિલોગ્રામ, આ 1 મીટર મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અને ગ્રામમાં ફેરવું અને સેન્ટીમીટરમાં ફેરવું. નાનો એકમ લીધો એને ન્યૂટન કહેવાય. તો આનાથી નાના એકમ ને ડાઇન કહેવાય. કેટલા મીટર એટલી ઘાત. ખબર પડી ગઈ બધાને? ચલાઈ ગયો ભાઈ ફોટો પડ લે.
હવે એક જવાબ લઈ લે સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ નિયમ. વેગમાન સંરક્ષણ નો ગુરુવાર મને યાદ કરાવવાનો, ત્યાં પેલા બધા હશે ને ત્યારે બધાને થઈ જાય ને દિવાન વાળાને પણ. આપણે કરાવી દઈશું ફરીથી 20 મિનિટ નો છે 20 પછી મોટું બોર્ડ આ મોટું છે ચલો ભાઈ રમત નહીં હો ભાઈ, ઘરે બધું કરવાનું નહીં, પૂરા માર્ક નહીં આવે. સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ નો નિયમ છેલ્લો જાય પછી ચાલુ કરીએ આપણે પરીક્ષા. વિજ્ઞાન મેં જે લખાવી એ ચોપડો કર પેલા, તું આવ્યો જ નહીં હોય, આવ્યો જ ના હોય બકા, સરસ મારી દીધી એક બે લેક્ચર માં ગાપતી મારી જ હોય. તું ચોપડો કરજે મારો, ગાઈડ ના જોવા જઈશ નહીં તો નહીં આવડે. મેં ઈઝી ભાષામાં બધું લખાયું હતું. ગુરુત્વાકર્ષણ સાર્વત્રિક નિયમ, વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે, બે પદાર્થ વચ્ચેનું આકર્ષણ પણ તેમના દળના ગુણાકારના સમપ્રમાણ તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, બળની દિશા બંને પદાર્થને જોડતી રેખાની દિશામાં હોય છે. ધારો કે બે પદાર્થ એને બી ના દળ કેપિટલ એમ ને સ્મોલ એમ છે, તેમના કેન્દ્રોની જોડતી રેખા સી વન ને સી ટુ છે, સી વન સી ટુ બરાબર ડી એ બે પદાર્થ વચ્ચેનું અંતર. ધારો કે બે બંને પદાર્થ વચ્ચે લાગતું આકર્ષણ બળ એફ છે, ન્યૂટનની ગતિ અને તે C1 C2 રેખાની દિશામાં છે. ન્યૂટન ગતિના સાર્વત્રિક નિયમ અનુસાર બે પદાર્થ વચ્ચે લાગતું આકર્ષણમાં બંનેના દળના ગુણાકારના સમપ્રમાણ અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ. ચલો સ્ટાર્ટ કરીએ ભાઈ. જો અત્યારે જે ભણાય ને બોર્ડ પર એમાંથી બે પ્રશ્નો તો ફિક્સ થઈ ગયા ચાર ચાર માર્ક, ગમે તે સ્કૂલ એટલે નવ ક્ષેત્રમાં તો આપેલા છે કે આ પાઠ જ નથી એટલે એ લોકો તો નથી કહેતા, પણ સીએન માં આ આજે જે ભણે ભાઈ બે ચાર ચાર માર્ક ના ફિક્સ થઈ ગયા આઠ માર્ક, તમારા પેપરમાં જોઈ લેવા ભૌતિક વિજ્ઞાન માંથી આ બે આવશે આવશે ને આવશે આજે જે ભણે એમાં ખબર પડી ગયા છે. ચાર અથવા ત્રણ માર્ક નો, કારણ કે પહેલા બે પ્રશ્નો ત્રણ માર્ક ના હતા, ગતિ ઉદય સ્થિતિ ઉદય. વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને સર એક વાર 11 માં વિડિયો તો મોકલ્યો છે પોતાનો વિડિયો, મને નહીં ખબર કઈ તારીખ છે શું છે શોધી નાખે ને 5 માં ભાગ નું ક્યાં જોડે મને મળે જ નહીં ભાઈ એવું થાય મારે એ તો ટાઈમ જ ના મળે મને ખબર જ નહીં કહે છે એક જણ શોધી નાખવું પડે રમતો એક દિવસ ગેમ ના રમતો જરૂર પડી વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે, આ આકર્ષણ બળ બંને પદાર્થોના ગુણાકારના સમપ્રમાણમાં છે.
પ્રોબ્લેમ લખી નથી પણ મારો પણ તમારે આમાં આનો ઉપયોગ ના આવે પછી તમારે બધું વિદ્યુત પ્રવાહ એના પર આધારિત આવશે. નોલેજ જોઈએ થોડું ઘણું, પણ એ તો એ વખતે આપું જ તમને ફરીથી એવું. ચાલો મેં નિયમ લખી નાખ્યો, વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષણ છે. આ આકર્ષણમાં બંને પદાર્થના ઘનના ગુણાકારના સમપ્રમાણમાં છે અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. આ આકર્ષણમાં બંને પદાર્થના કેન્દ્રને જોડતી રેખાની દિશા, ધારો કે એક પદાર્થ કેપિટલ એમ, અરે આ એક પદાર્થ, બીજો પદાર્થ અનુ કેન્દ્ર C1 અનુ કેન્દ્ર C2, આ બંનેને જોડતી રેખા. હવે તે અહીંયા એરો નતો માર્યો, ત્યારે એરો મારવો પડે. બળ કઈ દિશામાં લાગે? આની પર બળ લગાડે, આની પર, એટલે બંને એરા મારવા પડે. ખબર પડી ગઈ? પછી એમાં નહીં ચલાવે. હા, એક એક શબ્દ જોઈશે ભાઈ, અંતર ડી. ચલો હવે ધ્યાન, અહીંયા અનુદળ એમ છે, અનુદળ સ્મોલ એમ છે. અહીંયા હવે આનું લખાણ લખીશું. ધારો કે એમ દળ અને સ્મોલ એમ દળ ધરાવતા બે પદાર્થો એકબીજાથી ડી જેટલા અંતરે છે અને તેમની વચ્ચે લાગતું આકર્ષણ બળ એફ છે અને આ આકર્ષણ બળ બંને પદાર્થની કેન્દ્રો C1 અને C2 ને જોડતી રેખાની દિશામાં છે. ખબર પડી ગઈ? એટલી ભાઈ ખેડાઈ ગયો, આનું લખાણ થઈ ગયો, આપણો જવાબ ચાલુ થાય. આકર્ષણ બળ ચલે છે બંને પદાર્થના દળનો ગુણાકાર. ના, આપણે એક મિનિટ નું નહીં લખીએ, આપણે ભેગું લખીએ ચાલશે. સારું, જો પરિણામ એક હજી અને સંકેત માં લખીએ. એ ચલે છે, આકર્ષણ બળ એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. પરિણામ એક અને બે ને સાથે લખતા F ચલે છે, કેપિટલ M, M, B સ્ક્વેર થઈ ગયું આટલું, અને ચલે છે કાઢીને આપણે આટલા મૂકીએ કેપિટલ G. ગુરુત્વાકર્ષી સાર્વત્રિક અચળ એવું લખ્યું. બીજો ત્રીજો હવે લખીશું. સમીકરણ ત્રણ, એક સમીકરણ ત્રણ એ ગુરુત્વાકર્ષણ નો સાર્વત્રિક નિયમ નું, સાર્વત્રિક નિયમ નું ગાણિતિક સ્વરૂપ છે. હવે આપણે આને સૂત્ર નો કરતા બનીને એનું સમીકરણ મેળવીશું અને એની વેલ્યુ અને એનું એકમ લખ્યું. જે તમે કદાચ મને પૂછ્યું, કોઈ મને પૂછ્યું કે આ ક્યાંથી આવ્યું જી વાળું, એમ બરાબર જી એમ એમ ડી સ્ક્વેર. આ ડી સ્ક્વેર ક્યાં જાય? ઉપર. જી એમ એમ આ બે ક્યાં આવશે? નીચે. આ જી નું સમીકરણ થઈ ગયું. સમીકરણ ચાર,
समीकरण दर्शाए जी नु मूल्य 100.67 गुणिया 10 की माइनस 11 घात